શ્રી સરસ્વતી શિશુ મંદિર નવા થોરા રાજકોટ ધોરણ શિશુ કક્ષા પ્રથમ વિષય સામાન્ય જ્ઞાન સારી ટેવો આચાર્ય વર્ષાબેન ગોહેલ સવારે વહેલા ઉઠવું એટલે કે સૂર્યોદય પહેલા ઉઠવું બ્રશ કરી ઊલ ઉતારવી એ પણ સારી ટેવ છે દાંત સાફ કરવાથી દાંતમાં થડો થતો સડો અટકે છે અને ઉલ વડે જીભ સાફ કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે વડીલોને પગે લાગવું એ પણ સદગુણનો એક ભાગ છે આપણાથી મોટાને માન આપવું આપણાથી નાનાને વહાલ કરવું આપણા જેવા સરખાની દોસ્તી કરવી રોષ માતા પિતાને અને વડીલોને પગે લાગીને પછી જ શાળાએ આવવું જોઈએ નિયમિત હળવી કસરત કરવી એ પણ સારી ટેવ છે હળવી કસરતથી શરીર સ્વસ્થ રહે છે સુડોળ રહે છે મન મક્કમ બને છે અને વહેલી સવારે કસરત કરવી હિતાવહ છે સારી રીતે સ્નાન કરવું એટલે કે પહેલું સુખતે જાતે નરિયા જો આપણું શરીર સ્વસ્થ હોય તો મન પણ સ્વસ્થ રહે છે નખમાં મેલ અથવા કચરો ભરાવાથી એ કચરો હાથ વડે પેટમાં જવાથી અનેક રોગના ભોગ બનીએ છીએ માટે નિયમિત નખ કાપવા જોઈએ કહેવાય છે કે ઉઠતા અને સૂતા ઈશ્વરને યાદ કરવા એટલે કે પ્રાર્થના એ જીવનરૂપી ચાવી છે જેમ શરીરને ખોરાકની જરૂર પડે છે તેમ અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગૃહકાર્યની અવશ્ય જરૂર પડે છે એટલે કે નિયમિત ગૃહકાર્ય કરવું જોઈએ ટટ્ટાર બેસવાથી મણકા અને કરોડરજ્જુ સીધી રહે છે યાદશક્તિ વધે છે એટલે કે ટટાર બેસવું જોઈએ જમતી વખતે આપણે ગ્રહણ કરીએ છીએ તેમ ટીવીમાં આવતા સારા નરસા પ્રસંગોને પણ આપણે સાથે ગ્રહણ કરીએ છીએ માટે જમતી વખતે ટીવી ન જોવું જોઈએ તળ એ જ જીવન માટે વારંવાર માટલામાં હાથ વડે ગ્લાસ બોડી પાણી ભરવાથી હાથનો કચરો પાણીમાં ભળે છે અને ડોયા વડે પાણી ભરવાથી વધારાનો કચરો માટલાના પાણીમાં ભળતો નથી પાણી ચોખ્ખું રહે છે માટે ડોયા વડે પાણી લેવું જોઈએ રાતે વહેલા જે સુઈને વહેલાયું ઠે વીર બળબુદ્ધિને થન વધે સુખમાં રહે શરીર માટે રાત્રે વહેલા સુઈ જવું